નમસ્કાર સર્વ મિત્રોને, એજ્યુ સફર પરિવાર વતી આજે તારીખ 25મી માર્ચ 2020ના ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે સાંજે 8 વાગ્યે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ટીવી ઉપરનું લાઈવ સંબોધન આપી નિહાળ્યું હશે. કોરોના વાયરસને કારણે હવે 21 દિવસ માટે જ્યારે સમગ્ર દેશને લોકડાઉન કરવામાં આવી રહ્યો છે, ત્યારે એક સરકારને આપણે આ ડિસિઝન માટે પૂરેપૂરો સપોર્ટ આપવાની જરૂર છે. કારણ કે જો ઇટલી, સ્પેન અને અમેરિકા જેવા વિકસિત દેશોની સ્થિતિ પણ જો આ હદ સુધી જઈ શકતી હોય તો એ બાબતે 21 દિવસને અંતે આપણે કોરોના વાયરસની જે સર્કલ છે, જે ચેન છે, એને કંઈકથી તો તોડવી જ પડશે. એટલા માટે આપણે સૌ વ્યક્તિઓએ આપણા ભારત દેશને જો આ બાબતે આવનારા 21 વર્ષો સુધી જો પાછળ ન ધકેલવો હોય તો સરકારના આ ડિસિઝનને આપણે પૂર્ણ સહયોગ આપીએ. અને આ સંબંધે આપણે જે સામાજિક સંબંધો છે એના વચ્ચે પણ આપણે અંતર બનાવવું જરૂરી પડશે. કારણ કે સામાજિક સંબંધો જાળવવાને લીધે એકબીજાને મળવામાં આવે તો એને લીધે આ રોગ વધારે વ્યાપક પ્રમાણમાં ફેલાઈ શકે છે, જે આપણા માટે એક ખતરાની નિશાની છે. તો આ માટે આપ સર્વ મિત્રોને નમ્ર વિનંતી કે આપણે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલ આ ડિસિઝનનું આપણે એક ભારત દેશના સાચા નાગરિક તરીકે તેને પૂર્ણ સમર્થન આપીએ. અને એજ્યુ સફર ટીમ પરિવાર વતી એકવાર ફરી તમને કહી દઉં છું કે આપ સર્વ મિત્રો પણ આ બાબત સાથે જોડાઈ જાઓ. અને હા મિત્રો, કરંટ અફેરનો હવે પછીનો વિડીયો આવતીકાલથી તમને સ્ક્રીન રેકોર્ડર સ્વરૂપે જોવા મળશે. કારણ કે જો જિંદગી રહી તો આગળના ઘણા બધા સારા કામો થઈ શકશે, પરંતુ જો જિંદગી ગુમાવી બેસશું તો આ બાબતે આપણી પાસે કોઈ વિકલ્પ નહીં હોઈ શકે. તો સર્વ મિત્રોને નમ્ર વિનંતી કે હવે પછીનો અમારો કરંટ અફેરનો વિડીયો આવનારા 21 દિવસ માટે એક સ્ક્રીન રેકોર્ડર સ્વરૂપે હશે. એની અંદર હું તમને રૂબરૂ નહીં મળી શકું, પરંતુ આપ સર્વ મિત્રોનો કરંટ અફેર મિસ ન થાય એ માટે પણ અમારી એજ્યુ સફર ટીમ આપના માટે કટિબદ્ધ રહેશે. ઠીક છે મિત્રો, ચાલો આજે આપણે શરૂઆત કરીએ છીએ સૌ પ્રથમ દિન વિશેષથી. તો દિન વિશેષમાં 25મી માર્ચ એટલે કવિ દલપત રામનો આજે નિર્વાણ દિવસ છે. જ્યારે ગુજરાતી સાહિત્ય જેવો વિષય આપણી ક્લાસ 3ની એક્ઝામિનેશનમાં હોય ત્યારે સાહિત્યકારો વિશે આપણે ભણવું જરૂરી છે. તો 25મી માર્ચ કવિ દલપત રામનો નિર્વાણ દિવસ. તેમનો જન્મ 21મી જાન્યુઆરી 1820 ના રોજ વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો. સુરેન્દ્રનગરના વઢવાણમાં તેમનું પૂરું નામ શું હતું? કવિ દલપત રામ ડાહ્યાભાઈ ત્રવાડી. ઘણી વખત પૂછાય છે કે દલપત રામની અટક શું હતી, તો અટક પણ ખાસ યાદ રાખજો, ત્રવાડી તેમની અટક હતી. ઐતિહાસિક દ્રષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે? તો તેનો જવાબ પણ આવે છે કવિ દલપત રામ. તેમની પ્રથમ કવિતા કઈ હતી? બાપાની પીપર, જે 1845માં આપણને મળે છે અને જે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કાવ્યકૃતિ હતી. અને આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? બાપાની પીપર. અને તેના સર્જક કોણ છે? કવિ દલપતરામ. તો દલપતરામ વિશે આપણે ખૂબ મહત્વના ટોપિકની ચર્ચા કરીએ તો તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં મંત્રી તરીકે રહ્યા હતા. તેમણે 1855માં બુદ્ધિ પ્રકાશ સામયિકનું સંપાદન પણ કર્યું હતું. ગુજરાતી ભાષાનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય જેનું નામ છે ફાર્બસ વિરહ, એના સર્જક પણ કોણ છે? કવિ દલપતરામ. અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ દાખવતું ગીત હુન્નર ખાનની ચડાઈ તેમના દ્વારા લખવામાં આવ્યું હતું. દલપતરામનું પ્રખ્યાત સાહિત્ય હડુલા સાહિત્ય છે, જેનો અર્થ થાય છે પ્રાસવાળા જોડકણા. દલપતરામને રૂડી ગુજરાતી રાણીના વકીલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ મહાન સાહિત્યકારનું અવસાન 25મી માર્ચ 1898 ના રોજ અમદાવાદમાં થયું હતું. પરંતુ તેમના જન્મની વાત થઈ કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં, તો આપણે વઢવાણને પણ એક ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જઈએ તો માધાવાવ ક્યાં આવેલી છે? વઢવાણમાં. તો માધાવાવ અથવા તો માધવવાવ એ ભારતના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલી એક વાવ છે. અહીં તમે તેનો મેપ પણ જોઈ શકો છો, આ છે માધાવાવ. પરંતુ કેટલીક વખત
વાવના પ્રકાર વિશે પણ પૂછાય છે, જેમ કે પાટણની રાણકી વાવનો પ્રકાર કયો છે, જયા વાવ પ્રકાર એનો છે, એ પણ આપણે ખાસ યાદ રાખીએ. અને એની સાથે વાત કરીએ સુરેન્દ્રનગરના આ વઢવાણનું બીજું મહત્વનું સ્થળ એટલે આ રાણક દેવીનું મંદિર. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ તાલુકામાં રાણેક દેવીનું મંદિર અથવા તો સતીની દેરી આવેલી છે. અને રાણેક દેવી સોરઠના દેવડા ઠાકોરની પુત્રી હતા. પણ અહીં આપણે વાત કરીએ છીએ દલપતરામની. તો દલપતરામ સાથે સંબંધિત કેવા કેવા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે એ પણ યાદ રાખીએ. તો અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોણે લખ્યું? દલપતરામે. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગની પ્રથમ કાવ્યકૃતિ કઈ છે? તો યાદ રાખીએ બાપાની પીપર. ગુજરાતી સાહિત્યમાં હડુલા નામનો કાવ્ય પ્રકાર રચનાર કોણ? કવિ દલપતરામ. ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? કવિ દલપતરામે. ભાવનગર રાજ્ય તરફથી કયા કવિને રાજકવિનું બિરુદ મળ્યું હતું? એમાં પણ જવાબ આવશે કવિ દલપતરામ. તો કવિ દલપતરામની કેટલીક કાવ્ય પંક્તિઓને પણ આપણે યાદ કરીએ, કારણ કે આપણે ભણી ગયા છીએ એટલે યાદ હોય જ તે. અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકે શેર ખાજા. ઊટ કહે આ સભામાં વાંકા અંગ વાળા, ભૂંડા ભૂતળામાં પક્ષીઓને પશુઓ અપાર છે. આ કાવ્યના સર્જક એ પણ દલપતરામ. કરતા જાળ કરોળિયો, ભોય પડી પર છડાય, વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય. તો આ મહત્વની કાવ્ય પંક્તિઓ એ પણ દલપતરામની છે. હવે વાત કરીએ છીએ 25મી માર્ચ એટલે બીજા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીનો નિર્વાણ દિવસ. જન્મ 20 ઓગસ્ટ 1932 ના રોજ પાલનપુર બનાસકાંઠામાં થયો હતો. પાલનપુર સુગંધીઓનું શહેર કહેવામાં આવે છે. પાલનપુરનું અત્તર ખૂબ વખણાય છે. સોલંકી વંશના શાસક એવા સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ પાલનપુરમાં થયો હતો. તો તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષી બાબુના નામથી જાણીતા છે, ચંદ્રકાંત બક્ષી. પરંતુ આપણે વાત કરીએ પાલનપુરની, તો પાલનપુર બાબતે મેં ફરી એકવાર તમને કહી દઉં કે જૈન ઇતિહાસમાં પણ પાલનપુરને પ્રહલાદનપુર તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. ક્યારેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પાલનપુરનું પ્રાચીન નામ શું હતું, તો યાદ રાખીએ પ્રહલાદનપુર. અને પાલનપુરનું શું વખણાય છે? અત્તર વખણાય છે. અને માટે જ પાલનપુરને સુગંધીઓનું શહેર કહેવામાં આવે છે. અને સોલંકી વંશના શાસક એવા સિદ્ધરાજ જયસિંહનો જન્મ પણ પાલનપુરમાં થયો હતો. અને એની સાથે આ બાલારામ મહાદેવનું મંદિર ન ભૂલીએ, કારણ કે બાલારામ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર પાલનપુરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. અને વાત કરીએ આ મહાન સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની, તો તેમના લખાણોમાં ગુજરાતી અને ઉર્દુ શબ્દોનું મિશ્રણ રહેતું. આધુનિક ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય અને જાણીતા લેખક હતા. કલકત્તામાં તેમણે 12 વર્ષ કાપડની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનના ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાટ ડૂબી ગયા 1957માં પ્રકાશિત થયું હતું. 1999માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી. અને તેમની આત્મકથાનું નામ શું છે? બક્ષીનામા. ગુજરાતી દૈનિક સમકાલીનમાં તે હપ્તાવાર પ્રગટ થઈ હતી. તો આપણે આ બીજા મહત્વના સાહિત્યકારને યાદ કરીએ, તો એના વિશે એ પણ યાદ રાખીએ કે 1984માં મહાજાતિ ગુજરાતી માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાયેલ પ્રથમ ઇનામ તેમણે પાછું આપી દીધું હતું. ગુજરાત સરકારે તેમની ટૂંકી વાર્તા જેનું નામ છે કુત્તી, તો કુત્તી પર અશ્લીલ લખાણ માટે કેસ કરેલો. થોડા સમય બાદ ગુજરાત સરકારે પ્રતિબંધ હટાવી લીધો હતો. અને ચંદ્રકાંત બક્ષીનું અવસાન 25 માર્ચ 2006 ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી થયું હતું. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ ભારતના કરંટ અફેરની. તો ICMR એ કોરોના વાયરસની સારવાર માટે હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એ નામે એક દવાનું સૂચન કર્યું છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો આ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન, તો તે દવા છે તે કોરોના વાયરસના સંક્રમણને ફેલાવા અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે. જો કે તે મેલેરિયા સાથે સંબંધિત છે, પરંતુ ચીન જેવા દેશમાં, ઇટાલી જેવા દેશમાં
આ દવાનો અત્યારે મહત્તમ ઉપયોગ થઈ રહ્યો છે. તો ખાસ યાદ રાખીએ ICMR, ICMR નું પૂરું નામ શું થાય છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. અને તે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? નવી દિલ્હી મુકામે. તો બંને વાત યાદ રાખીએ, પૂરું નામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICMR નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી મુકામે. ICMR ની સ્થાપના 1911 માં થઈ હતી. ICMR એ વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી તબીબી સંશોધન સંસ્થા છે. અને વાત કરીએ આજ બાબતે, તો ICMR ને ભારત સરકાર દ્વારા આરોગ્ય સંશોધન વિભાગ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ દવા સામાન્ય રીતે મેલેરિયાવાળા દર્દીઓને આપવામાં આવે છે. આ દવા હાલમાં COVID-19 માટે પ્રાયોગિક સારવાર તરીકે ઉપયોગમાં લેવાય છે. દક્ષિણ કોરિયા અને ઇટાલી બંને આ દવાનો ઉપયોગ COVID-19નો ફેલાવો રોકવા માટે કરી રહ્યા છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ આઈઆઈટી મદ્રાસની. તો આઈઆઈટી મદ્રાસ ખાતે ભારતની પ્રથમ હાઈપર લૂપ પોડ નામની એક સ્પર્ધા યોજાવાની છે. અને હાઈપર લૂપ પોડ એટલે આવી ટ્યુબ જેવા આકાર હોય છે અને એની અંદર સતત સખત ગતિશીલ એવી એક વાહન હોય છે અને એના દ્વારા તમે ઝડપથી સરકી અને એક સ્થળેથી બીજી સ્થળે પહોંચી શકો છો. હવાનું ઘર્ષણ પણ લાગતું નથી. તો તેને આપણે કહીએ છીએ હાઈપર લૂપ પોડ. મહારાષ્ટ્ર સરકારે પુણે અને મુંબઈ વચ્ચે પહેલી હાઈપર લૂપ લાઇન બનાવવા માટે હાઈપર લૂપ પોડ ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. એવી જ રીતે વિજયવાડા અને અમરાવતી શહેરો વચ્ચે હાઈપર લૂપ પોડ ટ્રાન્સપોર્ટનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. હાઈપર લૂપ પોડની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા 2015માં શરૂ કરવામાં આવી હતી. અને એમના માટે જે નાણાકીય સહયોગની જરૂર પડે છે, તો નાણાકીય સહયોગ અમેરિકાની એક ખાનગી સ્પેસ એજન્સી જેનું નામ છે સ્પેસ એક્સ. તો આ સ્પર્ધાને સ્પેસ એક્સ દ્વારા નાણાં આપવામાં આવે છે. સ્પેસ એક્સ એ અમેરિકાની એક ખાનગી અવકાશ સંશોધન એજન્સી છે. સ્પેસ એક્સના સ્થાપક કોણ છે? એલન મસ્ક. સ્પેસ એક્સનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેથોર્ના કેલિફોર્નિયા યુનાઇટેડ સ્ટેટ્સમાં. અહીં તમે જોઈ શકો છો હેડક્વાર્ટરને, સ્પેસ એક્સનું હેડક્વાર્ટર, પરંતુ તેના સ્થાપક એલન મસ્કનું નામ ન ભૂલતા. અને અહીં ઇમેજમાં તમે જોઈ શકો છો કે હાઈપર લૂપ દ્વારા તમે ઝડપથી એક સ્થળેથી બીજી સ્થળે જઈ શકો છો. તો હાઈપર લૂપ એ સીલબંધ લૂપ છે જેના દ્વારા પોડ યાત્રા કરે છે. આ ખ્યાલ 2013માં રજૂ કરવામાં આવ્યો હતો. અને આઈઆઈટીનું પૂરું નામ શું થાય છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. અને આઈઆઈટી મદ્રાસ દ્વારા આ સ્પર્ધા યોજાવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ, તો એક આપણા પ્રાઇમ મિનિસ્ટર ઉપર એક લિખિત પુસ્તક આપણી નજર સામે આવે છે. અને એ પુસ્તકનું નામ શું છે? અહીં તમે એ પુસ્તકનું ટાઇટલ પેજ પણ જોઈ શકો છો, મસીહા મોદી. તો અહીં પૂરું નામ છે, તાજેતરમાં તે મસીહા મોદી અ ગ્રેટ ટેલ ઓફ એક્સપેક્ટેશન પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તક તવલીન સિંહે લખ્યું છે અને જે હાર્પર કોલિન્સ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. લવલીન સિંહની એકવાર વડાપ્રધાન સાથેની વ્યક્તિગત મુલાકાતની વિગતો એમાં તેમણે બહાર પાડી છે. તવલીન સિંહ એ એક ઉત્તમ પ્રકારની લેખિકા છે. અને આ પુસ્તકમાં છે શું એની પણ વાત કરીએ, તો આ પુસ્તકમાં લિંચિંગ અંગેના વડાપ્રધાન મોદીના મંતવ્યો, કલમ 370, નોટબંધી, સૌથી વિવાદિત કાયદો CAA એટલે કે નાગરિકતા સુધારો અધિનિયમ, આ અંગેના લેખો આ પુસ્તકમાં લખવામાં આવ્યા છે. અને અહીં તમે આ પુસ્તકનું ટાઇટલ પેજ પણ જોઈ શકો છો, મસીહા મોદી અ ટેલ ઓફ ગ્રેટ એક્સપેક્ટેશન. અને તેની લેખિકા કોણ છે? તવલીન સિંહ. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ વિશ્વના કરંટ અફેરની. તો વ્યક્તિગત G7 શિખર સંમેલનને કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવ્યું. હવે આ કોન્ફરન્સનું આયોજન વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય કોરોના વાયરસના વધતા જોખમને કારણે લેવામાં આવ્યો છે. અને વાત કરીએ કોરોના વાયરસની, તો કોરોના
અને કોરોના માટે એક ટૂંકાક્ષરી નામ છે કોવિડ-19. તો આનું આપણને મીનિંગ પણ ખ્યાલ હોવો જોઈએ. કોનો અર્થ થાય છે કોરોના, વી આઈ નો મતલબ થાય છે વાયરસ, ડી નો મતલબ થાય છે ડિઝીઝ એટલે રોગ, અને જે આ 19 છે તે આ વાયરસના વર્ષનું સૂચન કરે છે કે કયા વર્ષમાં તે ફેલાયો હતો. તો આ રીતે આપણને કોવિડ-19 નો મીનિંગ પણ ખ્યાલ આવ્યો. અને વાત કરીએ તો ચીન છે તે G7 નો સભ્ય દેશ નથી, અને IMF ના મત મુજબ G7 એ વિશ્વની સૌથી અદ્યતન એવી અર્થવ્યવસ્થા વાળા દેશોનો સમૂહ છે. IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. IMF ની સ્થાપના 27 ડિસેમ્બર 1945 ના રોજ એટલે કે 74 વર્ષ પહેલા કરવામાં આવી. IMF નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અમેરિકાના વોશિંગ્ટન DC માં. IMF ના સભ્ય દેશો કેટલા છે? 189, અને IMF ના મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? ક્રિસ્ટિલિના જોર્જીવા. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો ક્રિસ્ટિલિના જોર્જીવા. અને આગળના વિશ્વના સમાચાર આવે છે કે કોવિડ-19 ની માહિતી માટે SARC દ્વારા એક વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. અહીં SARC નો ઓફિશિયલ લોગો જોઈ શકો છો અને તેનું પૂરું નામ સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન, SARC નું પૂરું નામ મોટા અક્ષરોમાં તમે ધ્યાનપૂર્વક વાંચજો, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોઓપરેશન. આ વેબસાઇટ ઉપર દેશોમાં બનતા કોરોના વાયરસના કેસોની સંખ્યા આ વેબસાઇટ ઉપર પોસ્ટ કરવામાં આવશે. આ વેબસાઇટ અનુસાર SARC ક્ષેત્રમાં હાલમાં કોરોના વાયરસના કેસો 960 છે. તાજેતરમાં SARC નેતાઓએ કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે એક વિડીયો કોન્ફરન્સ પણ કરી હતી. અને આ પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ SARC કોવિડ-19 ઇમરજન્સી ફંડની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ભૂટાન, નેપાળ અને માલદીવસે પણ આ ભંડોળમાં ફાળો આપ્યો હતો. SARC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં 2016 કરવામાં આવી હતી. આ કેન્દ્ર તાલીમ અને ક્ષમતા નિર્માણ સેવાઓ પ્રદાન કરે છે, જે આપત્તિ જોખમ સમયે સંચાલન માટે SARC સભ્યો વચ્ચે માહિતીના આદાન પ્રદાનને પણ સરળ બનાવે છે. અને વાત કરીએ SARC ની, તો SARC સભ્યોમાં બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, ભારત, માલદીવ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામેલ છે. SARC ની સ્થાપના 8 ડિસેમ્બર 1985 ના રોજ થઈ. SARC નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નેપાળના કાઠમંડુમાં. તો મિત્રો, આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના 21 દિવસ માટેના કરંટ અફેરમાં આપણે સ્ક્રીન રેકોર્ડર દ્વારા ભણીશું. એમાં આપણે રૂબરૂ ફેસ તમે નહીં નિહાળી શકો, પરંતુ આપણે વાતચીત અને વિડીયો થકી મળતા રહીશું. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યને જાળવો, તમારા પરિવારની જિમ્મેદારી તમે સારી રીતે નિભાવો. બસ એ જ વિનંતી સાથે આપ સૌને ટેક કેર. જય હિન્દ.